સ્ટેન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપ યુનિટ 3 વર્કબુકમાં જોઈશું. તો વર્કબુકમાં આપણે એક્ટિવિટી 6 નીચેના પ્રશ્નોના જવાબ લખો. આ તમારું SW છે. અહીં તમારે તમારા ઘરના સભ્યોની વિગત પૂરવાની છે, જેમ કે હુ ઇઝ યોર ફાધર. તો અહીં તમારા પિતાનું નામ લખવાનું છે, કે કનકસિંહ ઇઝ માય ફાધર. તમારે તમારા પિતાનું નામ જે હોય તે લખવાનું છે. વોટ ઇઝ હી, તો તે શું છે. તમારા પિતા શું વ્યવસાય કરે છે તે અહીં તમારે લખવાનું છે. હાઉ ઓલ્ડ ઇઝ હી, તે કેટલા વર્ષના છે તે અહીં લખવાનું છે. હુ ઇઝ યોર મધર, અહીં તમારે તમારી માતાનું નામ લખવાનું છે. વોટ ઇઝ શી, તેણી શું કરે છે. જો કોઈ વ્યવસાય કરતી હોય, જોબ કરતી હોય તે લખવાનું છે, અથવા ગૃહિણી હોય તે લખવાનું છે. શી ઇઝ અ હોમ મેકર. હાઉ ઓલ્ડ ઇઝ શી, તે કેટલા વર્ષની છે, તો તમારે અહીં તમારી માતાના ઉંમર લખવાની છે. હુ ઇઝ યોર બ્રધર, તમારો ભાઈ કોણ છે, અહીં તમારા ભાઈનું નામ લખવાનું છે. વોટ ઇઝ હી, તે શું છે. તમારો ભાઈ શું છે, વિદ્યાર્થી હોય તો લખવાનું હી ઇઝ અ સ્ટુડન્ટ. હાઉ ઓલ્ડ ઇઝ હી, તે કેટલા વર્ષનો છે. હુ ઇઝ યોર સિસ્ટર, તમારી બહેન કોણ છે. વોટ ઇઝ શી, તે શું છે. અને હાઉ ઓલ્ડ ઇઝ શી, તે કેટલા વર્ષની છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા માતા પિતા ભાઈ અને બહેનની વિગત લખવાની છે. ત્યાર પછી એક્ટિવિટી 7માં છે, દર્શાવેલ મૂળાક્ષર શબ્દોમાંથી શોધી તેને ફરતે ગોળ કરો અને નીચે આપેલા ચોરસમાં તે મૂળાક્ષરોની સંખ્યા લખો. આ એક્ટિવિટી ઘણી બધી વાર આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો, તમને આવડતી જશે. અહીં ઉપર જે મૂળાક્ષર આપેલો છે તે નીચેના બોક્સમાંથી તેને રાઉન્ડ કરીને કાઉન્ટ કરીને નીચે તેનો અંગ્રેજી અંક લખવાનો છે. પાછળ એક્ટિવિટી 10માં પણ દર્શાવેલ મૂળાક્ષર શબ્દોમાંથી શોધી તેની ફરતે ગોળ કરો અને નીચે આપેલા ચોરસમાં તે મૂળાક્ષરની સંખ્યા લખો. નીચે આપેલું ઉદાહરણ સમજો, કૌંસમાંથી આપેલા શબ્દ વડે જવાબ લખો. અહીં છે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ પેરોટ. અહીં ચિત્ર આપેલું છે અને ચિત્ર નીચે તેનો સ્પેલિંગ પણ આપેલો છે. વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ ડોલ. પછી છે વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ અ સ્ક્વેર. વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ અ ચેર. અને છે વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ અ બલૂન. ત્યાર પછી છે નીચેની ખાલી જગ્યામાં અંગ્રેજી મૂળાક્ષર લખી અર્થપૂર્ણ ગુજરાતી શબ્દ બનાવો. અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આગળ ટેક્સ્ટબુકમાં જોઈ ગયા કે અંગ્રેજી મૂળાક્ષર અને ગુજરાતી મૂળાક્ષરોનું મિક્સ કરીને શબ્દ બનાવવાનું છે. અહીં એક આર પાર, પછી ચપટી કપટી, જી જીવરાજ, બરાબર. એ રીતે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે, તેના પરથી તમારે અહીં શબ્દ પૂર્તિ કરવાની છે. ત્યારબાદ છે એક્ટિવિટી 12, દર્શાવેલો મૂળાક્ષર સુધી તેના ફરતે ગોળ કરો. આપણે ખૂબ જ ઇઝી એક્ટિવિટી છે. અહીં કૌંસમાં આપેલો છે એ અને બાજુમાં આપેલો છે હિમાલય, સ્પેલિંગ આપેલો છે. તો તમારે એ સ્પેલિંગમાંથી એ શોધીને એના પર રાઉન્ડ કરવાનું છે. એવી રીતે બધા જ શબ્દોમાં તમારે જે મૂળાક્ષર આગળ આપેલો છે તે સ્પેલિંગમાંથી શોધી તેના પર રાઉન્ડ કરવાનું છે. એક્ટિવિટી 13 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, તો જમ્બો. ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી, તો મોન્ટી. જમ્બો ઇઝ ખાલી જગ્યા, તો એન એલિફન્ટ. અને મોન્ટી ઇઝ ખાલી જગ્યા, તો અ મંકી. ત્યારબાદ છે નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. તો ધ મંકી ઇઝ સિટિંગ ડાઉન, તો ખોટું. રમ્બો હેઝ અ ડ્રમ, ખોટું. મોન્ટી ઇઝ નોટી, તો ખોટું. અને જમ્બો વોન્ટ સમ ફૂડ, તો સાચું. અહીં બી ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન આવશે, સિટિંગ ડાઉન નહીં આવે, એટલા માટે ખોટું. રમ્બો હેઝ અ ડ્રમ નહીં, જમ્બો હેઝ અ ડ્રમ આવે છે, એટલે ખોટું. અને મોન્ટી ઇઝ નોટી નથી, જમ્બો ઇઝ નોટી આવે છે, એટલે માટે તે ખોટું. નીચેના પ્રાણીઓના શરીરના અંગોના નામ અંગ્રેજીમાં લખો. અહીં એલિફન્ટ અને મંકીનો ચિત્ર આપેલું છે અને બાજુમાં તેમના કેટલાક શરીરના અંગો દર્શાવવાના છે. નીચે તમને કૌંસમાં એના સ્પેલિંગ આપેલા જ છે. તો એલિફન્ટમાં જોઈએ તો પહેલું આઈસ, પછી ટ્રંક, પૂંછડી એટલે ટેલ, અને લે પગને લેગ. ત્યારબાદ મંકીમાં જોઈએ તો એની આપેલે તો આંખો એટલે આઈસ, પેટ એટલે સ્ટમક, પગ એટલે લેગ્સ, અને પૂંછડી એટલે ટેલ. તારી રીતે તમારે તમારી સાધ્ય પોથીમાં આ એક્ટિવિટીઝ લખવાની રહેશે.